ખાલી કે લોકોને એમ થતું હોય કે બટેકાના શાકમાં શું ખાવું, પણ જો તમે એકવાર અહીંનું શાક ટેસ્ટ કરો, એમાંય જો મારા મિત્રો તમે તીખું ખાવાના શોખીન હોય અને તીખું ખાવાનું આમ તમને મન થતું હોય, ક્રેવિંગ થતી હોય, તો એક વખત અહીંયા પધારો મિત્રો પરોઠું. હા હા, જમવા હોય. વાહ, વાલા વાલા સબસ્ક્રાઈબરોને મોજ કરાવી. આનંદ લ્યો બાપા સીતારામ. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? બાપા સીતારામ, જય સીતારામ બધા મિત્રોને. અત્યારે રાજકોટમાં આવી ગયો છું. રાજકોટની અંદર આપણે અત્યારે ઊભા છીએ ગિરનાર સિનેમા પાસે, જે એક્ઝેક્ટ એની સામે, ગિરનાર સિનેમાની સામે નોવેલ્ટી પરોઠા હાઉસ તમે મારી બેક સાઈડમાં જોઈ શકો છો. આજે અહીંયા આવવાના બે રીઝન છે. થોડો ટ્રાફિકનો ડિસ્ટર્બન્સ આવશે તમને, પણ હું તમને સમજાવું અહીંયા આવવાનું કારણ. એક તો સૌરાષ્ટ્ર કચ્છમાં આમના જેવા પરોઠા અને શાક બહુ મોટું નામ છે નોવેલ્ટી પરોઠા હાઉસનું, અને મોરબી છે આ લોકોની બ્રાન્ચ, મેઇન બ્રાન્ચ આમની સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરનું પ્રખ્યાત પરોઠા અને શાક. તો ચાલો વધારે વાત નહીં કરીએ. અને હા મિત્રો, તમે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે અવાજ અવનવા વિડીયો લઈને તમારા સમક્ષ આવતા રહેશું. તો વધુ ને વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને, અને આપણી ચેનલને ફોલો કરો. અને હવે વધારે વાત નહીં કરીએ, આપણે જઈએ સીધા નોવેલ્ટી પરોઠા હાઉસમાં. ચાલો. વાવ, આ તમારું ફેવરિટ બટેકાનું શાક એમ ને મિત્રો? રસાવાળું બટેકાનું શાક તમને બતાવું. આમ જોઈને મોઢામાં પાણી આવી જાય. અને આ લોકોની માસ્ટરી છે સાહેબ બટેકાના શાકમાં. આ એમ સ્પેશિયલ તમારી ઢોકળી. વાહ, ઢોકળીના પીસી પનીરની જેમ આમ છૂટા જ રહી એમ ને? આપણે જે દરબારી ઢોકળી કહેવાય, રજવાડી ઢોકળી, દરબારી ઢોકળી. વાહ, સુપીરિયર. વાહ, હવે મારે જૈન અને સ્વામિનારાયણ મિત્રો ઘણા ભોજન મારા વિડીયો જોતા હોય છે, તો નવું નવું ગોતતા હોય છે, તો તમે એના ઓપ્શન અહીંયા રાખો છો. ઢોકળી સેવ ટમેટા બે પ્યોર જૈન. બરોબર, ઢોકળી ને સેવ ટમેટા પ્યોર જૈન. બરોબર, તમે જોવો મિત્રો, હરેક શાકનો એમનો ચમચ છે ને જે પીરસવા માટેની, એ પણ એ અલગ રાખે છે. બરોબર, આમાં ઢોકળીનું શાક છે, આમાં સેવ ટમેટાનું શાક છે, ત્યારબાદ આમાં બટેકાનું છે. તો ત્રણેયના ચમચ એ અલગ રાખવામાં આવે છે, જેથી આપણા જૈન મિત્રો છે, સ્વામિનારાયણ મિત્રો છે, મને ઘણા કોમેન્ટ્સ કરીને કહેતા હોય છે કે તમે અમારા માટે કંઈક નવા ઓપ્શન લઈ આવો, તો આ તમે લઈ શકો છો. આ સ્પેશિયલ તમારા જીરા રાઈસ. ઓકે, જૈન આવે, આઈ પ્યોર જૈન આવે એમ, કે લસણનો વગર કંઈ ન આવે. કંઈ ન આવે, બરાબર. ઓન્લી જીરું ને આદું, કોરિયન્ડર આદું ને એવું, બરાબર. આ જુઓ મિત્રો પરોઠું. આહા, જમાવટ છે. અને અહીંયા જો આ રીતે ફ્રાય થતા રહીએ છે. આ રીતે કન્ટિન્યુ ચાલુ જ રહેતું હોય છે એમ ને? વાહ, ગરમા ગરમ જ પીરસવામાં આવે. બરાબર. વાહ ભાઈ તો ચાલો મિત્રો, ફૂડી ફેમિલી બાપા સીતારામનું નામ લઈને ભોજન ચાલુ કરીએ. અત્યારે હું નોવેલ્ટી પરોઠા હાઉસમાં એમનું પરોઠા અને બટેકાનું શાક, જે સુરેન્દ્રનગરનું પ્રખ્યાત છે અને રાજકોટમાં આપણા માટે નવલું નજરાણું લઈને આવી ગયા છે, તો આપણે શરૂ કરીએ ટેસ્ટ. આપણે સૌથી પહેલાં બે ચમચી જ બટેકાનું શાક લેશું. મેં આમની મોરબી બ્રાન્ચ છે ને ત્યાં પણ બટેકાનું શાક ખાધું છે, પણ અહીંયા હું સ્પેશિયલ ટેસ્ટ કરવા જ આવ્યો છું. આમનો રસો એ બહુ મોજ આવે. જે રસો આપે છે ને એ જીરા રાઈસ જોડે ખાવાનો હોય છે,
આપણે પેલા આનાથી સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા અમારા પલાવાલા સબસ્ક્રાઈબરોને મોજ કરાવીએ. આનંદ લ્યો બાપા સીતારામ. તીખું ખાવાના શોખીન હોય ને મારી જેમ, આપણે તીખું ખાવાના ફૂલ શોખીન છીએ અને ક્યાંય પણ તીખું ખાવાની ચેલેન્જ હોય તો એ પહોંચી જાય છે. જો તમને તીખાશ વાળો શાક ભાવતું હોય, બીજું ખાલી તીખાશ નથી સાહેબ, બટેકાની અંદર જે નેચરલ ટેસ્ટ છે, ઘરે તમે બટેકાનું શાક બનાવતા હો ઘણા શાક ખાધાય હશે તમે, પણ જો અહીંયાની માસ્ટરી છે છાલવાળા બટેકાનું શાક બનાવવામાં આવે એનો ટેસ્ટ જ અલગ આવે સાહેબ, અને એ જમવાની મજા અલગ આવે. તો પહોંચી જાઉં હવે હું, આને મિક્સ નહીં કરું, આપણા જૈન મિત્રો માટે ઢોકળી પણ ટેસ્ટ કરીને તમને બતાવું. એમનું સ્પેશિયલ ઢોકળીનું શાક છે એટલે તમારે વિડીયો પણ આપણે લાંબો ના થાય અને તમને બધાનો ટેસ્ટની પણ ખ્યાલ આવે. એ લોકો પણ ચમચી અલગ રાખે છે, ઘણું ધ્યાન રાખે છે, બહુ સારી જગ્યા મળી છે. હવે આપણે આ ઢોકળી ટેસ્ટ કરીએ. ઢોકળીની ફ્લેવર આવે છે મને આમ, દહીંની દહીંમાં વઘારતા હશે આ લોકો. જેવું મેં વિચાર્યું હતું ને સાહેબ, દીકતો એવો ટેસ્ટ આવ્યો છે ઢોકળીમાં. જો તમે ખરેખર ઢોકળીનું શાક ભાવતું હોય અને કંઈક નવું ઢોકળીમાં ટ્રાય કરવું હોય કે જે આપણી કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ઓથેન્ટિક ઢોકળીનું શાક ચાખવું હોય, કેમ કે ઢોકળીનું શાક છે ને સાહેબ પનીરની જેમ જો આ રીતે પીસીસ અલગ રહેવા જોઈએ. જો તમને પ્લેટમાં બતાવું, આ ઢોકળી ખાવાની મજા જ અલગ છે. બટેકાનું શાક સ્પાઈસી થોડુંક જશે, ઢોકળી તમને એના ઉપર માઇલ્ડ કરી દેશે એટલે તમને તીખાશનો અનુભવ નહીં થાય, મોજ આવી જશે. સાથે એ લોકો અલગથી પ્યાજ આપે છે, તમારે ખાવું હોય તો આ રીતે બી ખાઈ શકો. બટેકાના શાકમાં જો થોડીક ડુંગળી એડ કરવાની, આ એની રિયલ રીત છે કેવી રીતે ખાવું, મને એમને સમજાવ્યું હતું. આ રીતે ટ્રાય કરજો, ડુંગળી અને બટેકું લેવાનું અને ભાઈ જો આ રીતે ખાવાનું, જમાવટ થઈ જાય, કાંઈ ન ઘટે. તો તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આ ટેસ્ટને માણવા માટે પહોંચી જાઓ નોવેલ્ટી પરોઠા હાઉસમાં. ત્યાં સુધીમાં હું આ ભોજનનો આનંદ લઉં. બરાબર, દહીં છે, જીરા રાઈસ છે. જીરા રાઈસ આની સાથે આપવામાં આવે છે, રસા સાથે. રસો તમને એક્સ્ટ્રામાં આ લોકો અવેલેબલ કરાવતા હોય છે જ્યારે બી જોઈ. હા, અને રસાનો કોઈ ચાર્જ લેતા નથી, એક્સ્ટ્રામાં તમે માંગો તો વાટકીમાં ભરીને આપશે એમને. જો અત્યારે જ મને કીધું, રસાનો કોઈ ચાર્જ લેતા નથી. એ તમને ટેસ્ટ કરીને બતાવું. શું આપણે બધું વેસ્ટ ન થાય ને મિત્રો, એટલે અન્નનો બગાડ કરશો નહીં, એ આપણી પહેલી પ્રાયોરિટી છે. આ રીતે લેવાના છે. હું પરોઠું ઘડીક વાર રાખી દઉં છું અહીંયા અને તમારા માટે હવે આ ટેસ્ટ કરી લઈ. આ રીતે રસો લેવાનો, તમે સમજી જ જશો. જો માથે ફેન સરસ મજાનો ચાલુ છે પણ આમ બટેકાનું શાક ખાઈને જે ગરમી આવી છે ભાઈ, હવે આની અરે ટ્રાય કરીએ. એમાં આપણે બે દાણા ડુંગળી એડ કરશું અને એક લીંબુ આપ્યું છે, લીંબુનો રસ નાખવાનો. અને જુઓ તમે આ રીતે મસ્ત મિક્સ કરી લેવાનું અને ભાઈ પછી જો આનંદ લેવાનો. તીખાશને થોડી લાઇટ કરી દેશે લીંબુ. બીજું જે રાઈસ છે ને એ મસ્ત, એ લોકોએ બાસમતી રાઈસ છે, છૂટો દાણો છે, બહુ સારી ક્વોલિટી છે. ઉપરથી તમે જુઓ, નજીક આવો બતાવું, ઉપર લવિંગ જીરુંથી સરસ મજાના વઘાર કરીને આપે છે. જે જીરા રાઈસ
તમે બજારમાં લેતા હોય તો ખાલી જીરું નાખીને ઘણા ખવડાવી દેતા હોય, તો અહીંયા તમને ખરેખર એમાંય મજા આવશે. સાથે સલાડ હોય છે અને આપણી ફેવરિટ છાશ. મને તો મોજ પડી ગઈ. તમારે આ મોજ કરવી હોય ને તો પહોંચી જાજો, ત્યાં સુધી હું આ બધું ફૂડ ફિનિશ કરું. ફરીથી નવી જગ્યાએ ક્યાંક મળશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ. અને મિત્રો, હા, મોજમાં રહેવું, અલખધણીની ખોજમાં રહેવું. ચાલો મળીએ બાપા સીતારામ. મિત્રો, જમી લીધું છે અમે બંને ભાઈઓએ. જમ્યા પછી થોડું તમતમ થશે, ક્રેવિંગ થશે, મોજ આવશે. અત્યારે મારી સાથે છે સાહેબ, શું નામ તમારું? કપિલ જાની. કપિલભાઈ જાની, પ્રોપર ક્યાંના? પ્રોપર મોરબી. આજે રાજકોટ કામથી આવેલો હતો. બરાબર. અને મોરબીમાં તો આ નોવેલ્ટી પરોઠા શાકનું છે, ત્યાં તો આપણે જમેલા જ હતા. પણ અહીંયા અહીંથી નીકળો ને મેં વાંચેલું કે અહીંયા પણ સ્ટાર્ટ થયેલું છે, તો મેં અહીંયા પણ ટ્રાય કરતા જઈએ. સેમ મારી જેમ. હું એવી રીતે ફરતા મેં પાર્ટી વાંચ્યું હતું નોવેલ્ટી પરોઠા હાઉસનું, ને મને એમ થઈ ગયું, મેં હવે તો આપણા ઘર આંગણે કહેવાય ગંગા. આપણે જેમ મોરબીમાં તીખું ખાવાના સ્વાદ પ્રિય શોખીન છે ને સૌરાષ્ટ્રભરમાં, એમ લોકો અહીંયા ગોતતા આવે છે. એટલા માટે જ આપણે આ વિડીયો બનાવ્યો કે જે તીખું ખાવાના શોખીન લોકો છે, કંઈક આમ મોજ કરવી છે જીવનની અંદર, કે ના ખાઈ પીને જલસા કરવી છે, એ બધા માટે જોરદાર ખરેખર મોજ આવે. મોરબી ખાવ, અહીંયા ખાવ કે સુરેન્દ્રનગર ખાવ, બધી જગ્યાએ ટેસ્ટ સરખો છે. અને તીખું ખાવું હોય તો બેસ્ટ અહીંયા એમ ને. સિમ્પલ કહું તો મોજમાં રહેવું, મિત્રો. આપણી સાથે એક બે મિત્રો જેવો અહીંયા ભોજન કરી ચૂક્યા છે, એટલે રિવ્યુ શેર કરવા માંગતા હતા, આપણે એમનો રિવ્યુ લઈએ. શું નામ સર? કુણાલ સોની. કુણાલભાઈ સોની, પ્રોપર ક્યાંથી? મારે પ્રોપર ગામ ખોડું. ખોડું, રાજકોટમાં રહેવાસી અત્યારે. અને કેવો ટેસ્ટ છે અહીંનો? ઘીમાં ટેસ્ટ ટૂંકમાં કાંઈ કેવા પણ નથી, કાંઈ ઘટે એમ જ નથી. તમે ટેસ્ટ કરશો એટલે તમને આઈડિયા આવી જ જશે. અને ખરેખર જે સુરેન્દ્રનગરમાં જે આ લોકોની બ્રાન્ચ છે, સેમ ટુ સેમ એવો જ ટેસ્ટ છે, કાંઈ ઘટે એમ નથી. એક નંબર ટેસ્ટ કહેવાય. જે તીખું ખાવાવાળા છે એને તો કાંઈ કેવા પણ આવશે જ નહીં. સ્વાદના શોખીનો માટે તો આ અમૃત જેવી જગ્યા છે. થેન્ક યુ. તમારું શું નામ સાહેબ? મારું જિગ્નેશ મારવાડી નામ છે. હું રાજસ્થાનનો અહીંયા 2001 માંથી આવ્યા છું. બરાબર. બટાકાનું શાક એટલે કાંઈ ન ઘટે. આપણે નોવેલ્ટી પરોઠા હાઉસ ના ઓનર સાથે છીએ, જે સુરેન્દ્રનગર નું બહુ જ પ્રખ્યાત છે. અને રાજકોટની રંગીલી જનતા, જે ખાવ સ્વાદ પ્રિય જનતા, એના માટે હવે રાજકોટમાં પણ એ લોકોએ સરસ મજાની વ્યવસ્થા સાથે, અને હું તમને જઈમાં પછી આ શૂટ કરું છું એટલે એક વસ્તુ ઓર કહીશ કે જે લેવલનું અહીંયા હાઇજેનિક અને જે ચોખ્ખાઈ ઇવન સર્વિસ એ લોકો મેન્ટેન કરે છે, ખરેખર તમને મજા આવશે. હવે આપણે એમના ઓનર સાથે મુલાકાત કરીએ કે આ કોન્સેપ્ટ ક્યાંથી લાવ્યા એ લોકો. તમે સાહેબ આ ક્યારથી સ્ટાર્ટ કર્યું હતું? આપણે અહીંયા રાજકોટમાં તો 5 મહિના થયા. બરાબર. સ્ટાર્ટ કર્યું અને સુરેન્દ્રનગરમાં તો ઘણા વર્ષોથી છે. ઘણા વર્ષોથી માં શરૂઆત થઈ હતી શ્રવણ ટોકીજ પાસે હતી, આપણી જૂની રેસ્ટોરન્ટ હતી ને શ્રવણ ટોકીજ પાસે, નાનાની બધા એમણે કરી દીધી ચાલવા. ત્યાં તો અત્યારે બંધ કરી દીધી છે. ત્યાંથી પછી આવ્યા બધા મહાલક્ષ્મી ટોકીજ વાળા રોડ ઉપર. ત્યાં આપણે 3 છે ટોટલ, નોવેલ્ટી 3 છે. અને ત્યાં મારા પપ્પા છે અત્યારે, મારા મામા છે. મામા? હા, મારા પપ્પા અને મામા બે ભેગા છે અત્યારે ત્યાં સાથે છે. રાણી નું વાપરી છે સિંગ તેલ, પ્યોર. અને લોટ પ્યોર ઘઉં નો જ વાપરી છે. પ્યોર જોઈ શકે છે, હા, ગમે તે ચેક કરી શકે છે. બરાબર.
ઓમ જોવા જઈએ ને તો આમની મેઇન શરૂઆત 1976 થી સાહેબે કીધું એમ કરી હતી, શ્રવણ ટોકીજ સુરેન્દ્રનગર રોડ સુરેન્દ્રનગરમાં. પછી મહાલક્ષ્મી રોડ પર અત્યારે એમની 3 બ્રાન્ચ છે. રાજકોટમાં આપણે આ છેલ્લા 6 મહિનાથી સેવા આપે છે. અને હવે હું વિશેષ નહીં કહું, હવે મને ખરેખર એવું જમાઈ ગયું છે ભાઈ, અહીંયા આ મોજ આવી ગઈ છે, એટલે હવે મને આરામ કરવો પડશે, એટલે હું આરામ કરીશ. અને તમે આ વિડીયોનું એક કામ કરવાનું ભૂલતા નહીં. હા, તમારે જો ઘરે બેઠા મંગાવવું હોય તો સ્વિગીમાં પણ આ લોકો સર્વિસ આપે છે, તો તમે સ્વિગીમાં પણ સુરેન્દ્રનગરના ફેમસ નોવેલ્ટી પરોઠા સર્ચ કરશો તો રાજકોટમાં તમને મળી જશે, બરાબર. અને એની લિંક પણ હું તમને નીચે આપી દઈશ, એડ્રેસ પણ નીચે મળી જશે. તો હવે હું રજા લઉં છું, ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ. અને આપણા વિડીયોને મેક્સિમમ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમારે મારા જેવા ખાવાના મિત્રો હોય તો મને નવા નવા સ્થળ મોકલો, જેથી આપણે ત્યાં આવીને પણ વિડીયો બનાવશું. તો ચાલો મળીએ ફરીથી નવા વિડીયો સાથે. બાપા સીતારામ.